અંકલેશ્વર નગરપાલિકા શિક્ષણ સમિતિના 11 સભ્યો બિનહરીફ વિજેતા થયા છે। અંકલેશ્વર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના 11 સભ્યો બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે। ચેરમેન પદનો તાજ કોના શિરે તે હવે ચર્ચાનો વિષય બન્યો છે। અંકલેશ્વર પાલિકા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના 11 સભ્યો બિનહરીફ જાહેર કરવામાં આવ્યા હતા। સત્તા પક્ષના 10 અને વિપક્ષના 1 સભ્યો બિનહરીફ બન્યા હતા। સત્તા અને વિપક્ષના 1-1 સભ્યોને ફોર્મ પરત ખેંચતા ચૂંટણી બિનહરીફ બની છે। હવે શિક્ષણ સમિતિના ચેરમેન પદનો તાજ કોના શિરે ચર્ચાનો વિષય અંકલેશ્વરમાં બન્યો છે। અંકલેશ્વર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ચૂંટણી અંગેનું જાહેરનામું તારીખ 5 માર્ચના રોજ પ્રસિદ્ધ કરાયું હતું, જેમાં નિયુક્તિ પત્રકની ચકાસણી 1 એપ્રિલના રોજ કરાઈ હતી, જેમાં 13 ફોર્મ મંજૂર કરાયા હતા। 4 એપ્રિલના રોજ ઉમેદવારી પત્ર પાછા ખેંચવાની તારીખ જાહેર કરાઈ હતી, જેમાં સામાન્ય બેઠક પરથી ભૂપેન્દ્ર જાની અને જગદીશ ખેતારામ શાહે ફોર્મ પરત ખેંચતા 11 બેઠકો બિનહરીફ જાહેર કરાયા છે, જેમાં હિતેન્દ્ર મહેતા, નરેશકુમાર મોદી, રાજકુમાર ટેલર, રમણલાલ પટેલ, વિક્રમ મજમુદાર, ધર્મેશ રાણા, સંદીપ જમિયત પટેલ, કલાવતીબેન આર્યા, કલ્પે દિનેશ પટેલ, રાજેશ કાયસ્થ ભાજપ એટલે સત્તા પક્ષના સભ્યો બિનહરીફ જાહેર કરવામાં આવ્યા હતા, તો વિપક્ષમાંથી મોહમ્મદ તારીક નિઝામુદ્દીન શેખને બિનહરીફ જાહેર કરવામાં આવ્યા હતા। ચૂંટણીના અધિકારી વિનય વસાવાએ સત્તાવાર જાહેરાત કરી હતી અને આગામી દિવસોમાં સમિતિના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની વરણી કરવામાં આવશે। ચૂંટણી બિનહરીફ જાહેર થયેલા પૈકી સૌથી જૂના કાર્યકર રાજેશ કાયસ્થ તેમજ ભાજપના યુવા અને અગ્રણી કાર્યકર સંદીપ પટેલ સમિતિના ચેરમેન પદના મુખ્ય દાવેદાર હોવાનું મનાઈ રહ્યું છે। જો કે હવે આ ચેરમેન પદનો તાજ કોના શિરે તે હવે ચર્ચાનો વિષય અંકલેશ્વરમાં બન્યો છે। અંકલેશ્વર નગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ચૂંટણી જાહેર અને જાહેરાત પ્રસિદ્ધિ કરી હતી, જેની તારીખ 5-3-2022 હતી। ત્યારબાદ 1-4-2022 રોજ ફોર્મ ચકાસણીની તારીખ હતી, જે દરમિયાન 13 જેટલા ફોર્મ મંજૂર કરવામાં આવ્યા હતા। ત્યારબાદ 4-4-2022 રોજ ઉમેદવારોએ ઉમેદવારીપત્ર પાછા ખેંચવાની છેલ્લી તારીખ હતી, જેમાં 2 ફોર્મો પરત ખેંચવામાં આવ્યા હતા, જેમાં ભૂપેન્દ્રભાઈ મોહનભાઈ જાની તેમજ જગદીશભાઈ ખેતારામ શાહ આ 2 ઉમેદવારોએ પોતાના ઉમેદવારીપત્રો પાછા ખેંચતા ટોટલ 11 બેઠકો પૈકી 11 બેઠકો રહી જતા 11 ઉમેદવારોને બિનહરીફ જાહેર કરવામાં આવ્યા છે, જેના નામ હિતેન્દ્ર કુમાર ત્રિભુવનદાસ મહેતા, નરેશ કુમાર ગુમાનભાઈ મોદી, રાજુભાઈ અમૃતલાલ ટેલર, રમણલાલ ભગવાનદાસ પટેલ, શેખ મોહમ્મદ તારીખ નિઝામુદ્દીન, વિક્રમ બળવંતભાઈ મજબૂદાર, ધર્મેશ શાંતિલાલ રાણા, સંદીપભાઈ જમિયતભાઈ પટેલ, શ્રીમતી કલાવતીબેન છગનલાલ આર્ય, કલ્પેશભાઈ દિનેશભાઈ પટેલ, રાજેશભાઈ રમણલાલ કાયસ, આ 11 ઉમેદવારોને બિનહરીફ જાહેર કરવામાં આવ્યા છે।